બે કુલશ્ય આચાર એટલે કે કુનીરી પરંપરા જે આપણું અસ્તિત્વ છે આપણી સંસ્કૃતિ એ જ આપણું અસ્તિત્વ છે જેને આપણી ઓળખ છે અને જેનાથી આપણે ઓળખાઈએ છીએ અને એને જાળવવા માટેનું જે આપણે સમજણ આપતો આ પાઠ છે ગદ્ય છે તે આપણે જે ફરીથી કન્ટિન્યુ કરીએ આપણે આગળના વિડિયોમાં જેટલું ભાષાંતર સમજાયું હતું એ ફરી વખતથી રિપીટ કરી જાઉં છું એક ચાતક માતા અને શિશુ હોય છે ચાતક શિશુ ખૂબ જ પાણીની તરસથી પીડાતું હોય છે અને એને એમ થાય છે કે હવે મારાથી રહેવાતું નથી અને આકાશમાં વાદળ પણ દેખાતા નથી કે જે વર્ષે અને હું એનું પાણી પી શકું એટલે એ એની માતાને કહે છે કે હવે માતા મારાથી રહેવાતું નથી પાસે છે અને પાણી પીવા જઉં છું માતા એને કહે છે કે તળાવનું પાણી આપણે ક્યારે પીતા નથી એ આપણા કુળની રીત નથી આપણે હંમેશા ક્યાંનું પાણી પીએ છીએ વરસાદનું વરસાદની રાહ જોતા હવે આગળ આપણે જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એનામાં જોઈએ શિશુ તડાક જલમ પાતું તડાક ગંતું નિર્ગચ્છતિ શું કહે છે જનન્યા કથમ જનન્યા એટલે માતાનું કહેવું અશ્રુતા એટલે સાંભળ્યા વિના માતાએ જે કહ્યું એને માથી છેલ્લે કહ્યું કે આપણે આ કોઈની રીત નથી તેને આપણા કોઈની રીત જાળવવી જોઈએ એવું સાંભળ્યા વિના જ તે ચાતક શિશુ તડાક જલમ પાતું તળાવનું જળ પીવા માટે તળાક ગંતું નિર્ગચ્છતિ તળાવ તરફ નિર્ગચ્છતિ એટલે જવા ગંતું એટલે જવા નિર્ગચ્છતિ એટલે નીકળે છે માર્ગે પરિશ્રાંત સર્યદા એકસ્ય ચ કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાત પુત્રયોઃ વાર્તાલાપ શ્રુણોતિ શું કહે છે માર્ગમાં માર્ગે પરિશ્રાંત એટલે માર્ગમાં થાકેલો તે સયદા તે જ્યારે એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય એક કૃષકસ્ય એટલે કે ખેડૂતના ગૃહસ્ય એટલે ઘરેની નજીક સમીપે એટલે નજીક તિષ્ઠતિ ઊભો રહે છે તદા ત્યારે તે તાત પુત્રયોઃ વાર્તાલાપો શૃણોતિ તાત પુત્રયોઃ અહીંયા દ્રંદ સમાસ છે એટલે કે તાત એટલે પિતા અને પુત્ર એટલે તાત પિતા અને પુત્રનો વાર્તાલાપ શ્રુણોતિ એટલે વાર્તાલાપ સાંભળે છે કૃષક વૃદ્ધ મરણાસન્ન ચ આશિક કૃષક કેવો છે એટલે ખેડૂત કેવો છે મરણ પ્રકારે વૃદ્ધ એટલે ઘરડો અને મરણ પ્રકારે પડ્યો છે તસ્ય સમીપે તેની નજીક સ્થિતઃ તસ્ય પુત્ર તસ્મિન કૃષકાય કથયતિ શું કહે છે તસ્ય સમીપે તેની બાજુમાં સ્થિત ઊભો રહીને તસ્ય તેનો પુત્ર તસ્ય એટલે તેને કૃષકાય કથિત એટલે કે ખેડૂતને કહ્યું છે તાત પિતા અધ્ય માર્ગે મયા ધનશ્રુત્ય પ્રાપ્ત શું કહે છે કે તાર પિતા આદ્ય અધ્ય એટલે આજે માર્ગે મયા માર્ગમાં મને મયા એટલે મને ધનશ્રિત પ્રાપ્ત ધનની થેલી ધનશ્રિત એટલે કે ધનની થેલી પ્રાપ્ત થઈ તસ્ય દર્શનાર્થ આનંદ જાત અને તસ્ય એટલે તેની દર્શનાર્થ એટલે જોઈને આનંદ એટલે ખુશ એટલે થઈ ગયો તેને જોઈને હું ખૂબ ખુશ થઈ ગયો તેને મદીય દારિદ્ર્ય નષ્ટ ભવિષ્ય ઇતિ વિચાર્ય ધનશ્રિત ગ્રહણાય અહમ હસ્ત પ્રાસારય સુખે છે કે તેને મદીય મળીને દારિદ્ર્ય નષ્ટ આપણી પૂરી બાય નષ્ટ એટલે દૂર ભવિષ્યતિ થશે નષ્ટ એટલે દૂર થશે ઇતિ વિચાર્ય એવું વિચારીને ધનશ્રુત ગ્રહણાય અહમ
પ્રસારણ ધનુષ લઈને ધનની થેલી લેવા માટે ગ્રહણ કરવા માટે મેં હસ્તે જે હાથ પ્રસાર હાથ લંબાવ્યો કિંતુ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત અને પકિંતુ એટલે પરંતુ તદેવ એટલે કે તમારું મયા ભવદીય તદેવ એટલે તમે કહેલું મયા એટલે તમારું જે ઉપદેશ છે એ મને યાદ આવે સ્મૃત એટલે યાદ આવે અન્ય ધનુષ્ય ગ્રહણ અસ્માકં કુલાચારમ ન ઇતિ કે અન્યનું ધન લેવું અસ્માકં એટલે આપણો કુલાચાર એટલે કે કુળની રીત નથી અતઃ અહં તમ ધનુષ્મૃતમ તત્રેવ અત્યજ્યમ શું કહે છે કે એવું હું ધનની થઈ ત્યાં જ મૂક્યા એના પછી જાતક શિશુ સર્વશ્વ જાતક શિશુ એના ઘર પાસે ઉભીને પિતા અને પુત્રની આ બધી જ વાત સાંભળે છે સૌ વિચારે કે અહો અને વિચારે છે કે વાહ મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય સ્વ ચ સ્વકીય કુલાચાર પાલીતુ કીદૃશી શ્રદ્ધા અને કે છે વિચારે છે કે ઓ વાહ મરણ મરણ પથારીએ પડેલા અને કરડા એવો તેનો પુત્ર પોતાની સ્વકીય એટલે પોતાની કુલાચાર એટલે કે કુળની રીત પાલી લીધું એટલે પાડવા માટે ની કેવી શ્રદ્ધા છે અહમ તું કુલાચાર ન પાલી આવી અને એવો હું મારા કુળની જ રીત પાડતો નથી વયમ મેઘ જન્મેવ પીવા ઇતિ અશ્વાકમ કુલાચાર અને મેઘ જન્મેવ એટલે કે વર્ષાનું પાણી પીવું એ જ અમારા કુળની રીત છે તો હું દત્તનું પ્રવર્તતે અને એ હું ત્યજવા તૈયાર થઈ ગયો હતો એતત અનુચિતમ અસ્તિ અને આ અયોગ્ય છે કે મેં મારા કુળની જે રીત છે એ પાળી નહીં એને જાળવી નહીં અને એને ત્યજવા તૈયાર થઈ ગયો માત્ર ને માત્ર મારા સ્વાર્થ ખાતર સચિંતી હતી અને એવું એ વિચારે છે હવે આ શ્લોક છે દેવાજી પશુઃ પક્ષિણશ્ચૈવ માનવાશ્ચ સદાશયા રક્ષંતિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાત્મજ શું કહે છે સૌથી પહેલા તો આ શ્લોક છે એટલે પાછળ સદાશયા એટલે કે સારા આશય વાળા પશુઃ એટલે પ્રાણી પક્ષિણશ્ચૈવ એટલે અન્ય પક્ષીઓ અને માનવાશ્ચ એટલે અને માનવીઓ સ્વકુલાચારમ રક્ષામિ પોતાના કુળની રક્ષા કરે છે જાળવે છે કુલા કુલ આત્મનમ એટલે કે કુળની જે મને મારા કુળની રીતની રક્ષયંતિ રક્ષણ કરવું જોઈએ એવો વિજયંતિ સ માતરમ પ્રત્યાગચ્છતિ શું કહે છે એવું વિચારીને તે પાછો પ્રત્યાગચ્છતિ એટલે પાછો જાય છે કોના પાસે માતરમ એટલે માતા પાસે જાય છે સર્વ વૃતાંત ચ કથયતિ માતા એને આખી માતાને પોતાની માતાને આખું વૃતાંત કહે છે કે પિતા અને પુત્ર વચ્ચેની જે વાત છે પુત્ર કેવી રીતે એના કુળની રીતને જાળવીને પોતાના જે પણ દુઃખ છે દૂર થઈ શકતા હતા છતાં પણ એ પોતાના કુળની રીતને જાળવે છે અને એ કુળની રીત જાળવવા માટે ઘણા બધા કષ્ટો ઉપાડવા પડે તે ઉપાડવા તૈયાર છે ત્યારે જાતક શિશુને એમ થાય છે કે સારું તો મને પણ મારા કુળની જે પરંપરા છે રીત છે કે વાદળનું જ પાણી પીવું જોઈએ એ જાળવવું જોઈએ માતા સંતોષ અનુભવે એટલે કે માતા સંતોષ અનુભવે છે કે જે મારા દીકરાને મેં સંસ્કાર આપ્યા છે જે કુળની રીત શીખવાડી છે એ એણે સાચવી રક્ષણ કર્યું શિષ્યે જો આશીર્વાદ દદાતિ એટલે કે શિશુને આશીર્વાદ આશીષ આપે છે અલ્પે એવ કાલે એટલે કે થોડી જ વારમાં
એટલે કે વરસાદ પડે છે. મેઘ જળ પીવા ચાતક શિશુ તૃષા શામ્યતી, એટલે કે મેઘનું જળ પાણી પી અને શામ્યતી એટલે કે તૃષા એટલે તરસ એની શાંત કરે છે. ફરીથી એક વખત આપણે આ જોઈ જઈએ. ચાતક શિશુ સર્વ શ્રુણોતી, ચાતક શિશુ બધું જ સાંભળે છે. સૌ વિચારે કે ઓહો મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુરુષ પુત્રસ્ય ચ સ્વકીય કુલાચારં પાલયેતુ કીદૃશશ્રુતમ, એટલે કે છે કે મરણ પ્રથાનીએ અને વૃદ્ધ એવા તેના પુત્ર કુળની એને જે કુળની રીત છે એને સાચવવા માટે કેટલું કરે છે, કેવી શ્રદ્ધા છે. અહમ તુમ કુલાચારું ન પાલયામિ, અને હું એવો કુળની રીત પાડતો નથી. વયમ મેઘ જળમ પીબામિ ઇતિ અશ્મકમ કુલાચારં, અને અમારા કુળની રીત શું છે કે વાદળમાંથી પડેલું પાણી જ પીવું જોઈએ. તો તત્યુ પ્રવર્તતે, એટલે કે હું એ તેજવા તૈયાર થઈ ગયો. અત એતત અનુચિતમ અસ્તિ, એટલે કે આ અયોગ્ય છે. સ ચિંતયતિ, એટલે તે વિચારે છે. પશ્વ પક્ષીણશ્રેવ માનવાશ્રેવ સદાશયાભા રક્ષતિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાત્મન. સુખે છે કે સદાશયાભા સારા આશય વાળ. પશ્વ પક્ષીણશ્રેવ માનવાશ્ર, એટલે કે પશુ પક્ષી અને માનવીઓ પોતાના કુળની સ્વકુલાચારમ રક્ષામિ, એટલે પોતાના કુળની રક્ષા કરે છે. કુલ આત્મનઃ, એવો હું કુળની રીત નું રક્ષણ કરીશ. એવમ વિચયંત્ય સ માતરમ પ્રત્યાગચ્છતિ, અને એવું વિચારીને તે માતા પાસે પાછું જાય છે. સર્વ વૃત્તાંતમ ચ કથયતિ, અને બધું જ જે વૃત્તાંત, એટલે કે આખું જે સમગ્ર વાત થઈ અને સેનાપતિ એને બોધ મળે એ સાંભળી અને પાછું ત્યાં જાય છે. માતા સંતોષ અનુભવતી, અને માતા સંતોષ અનુભવે છે. શિશુને જ આશીર્વાદ દદાતી, અને શિશુને આશીર્વાદ આપે છે. અલ્પે એવો કાલે મેઘવૃષ્ટિ ભવાન, અને થોડા જ સમયમાં મેઘવૃષ્ટિ થાય છે. મેઘજળ પીવા ચાતક શિશુ તૃષા શામ્યતી, અને મેઘજળ પીને ચાતક શિશુ એની તૃષા એટલે કે તરસ છિપાવે છે. સમગ્ર આ જે કૃત્ય છે એનામાં એક કુળની રીત સાચવવી અને આપણા સ્વાર્થને બાજુમાં મૂકીને, ઘણી વખત આપણને એવું થતું હોય છે કે મને ગમે છે ને એવું હું કરું, પણ આપણે એ વિચારવાનું કે આપણી સંસ્કૃતિ શું છે, આપણી કુળની રીત શું છે. અને આજે આપણે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ ખૂબ જ દોટ મૂકી રહ્યા છીએ અને એના પાછળ આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, આપણા કુળની રીત ભૂલી ગયા છીએ એને, ત્યારે આજે આપણે વિચારવા જેવું છે કે જો આપણે જ આપણી સંસ્કૃતિને ભૂલી જશું તો આપણું જ અસ્તિત્વ કાંઈ રહેશે નહીં. એટલા માટે આપણે પણ ચાતક શિશુની જે સમજવું પડશે કે આપણે જ આપણા કુળની પરંપરા રીતને રક્ષણ કરવું જોઈશે અને સાચવવું પડશે. આપણું અહીંયા સંપૂર્ણ થાય છે. મને આશા છે કે તમને બધું જ સમજાઈ ગયું હશે. હવે આ જ કથાના સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો આપેલા છે જેનો ઉત્તર સંસ્કૃતમાં જ આપવાનો છે, તે આજે આપણે સમજી જઈએ. સમજીએ, પહેલો જ પ્રશ્ન છે, કહ તૃષ્યા પીડિત આશુ, કોણ તરસથી પીડાય છે? એક ચાતક શિશુ તૃષ્યા પીડિત આશુ, એટલે કે એક ચાતક શિશુ તરસથી પીડાય છે. નંબર બે, ચાતક શિશુ કેમ પાતું ન વર્ષે, ચાતક શિશુ શું મળી શકતું નથી, ચાતક શિશુ મેઘ જળમ પાતું ન અહર, એટલે કે એને ચાતક શિશુને વાદળનું જળ મળતું નથી. નંબર ત્રણ, કૃષકસ્ય દારિદ્ર્યમ કેન નષ્ટમ ભવિષ્યતિ, એટલે કે સેનાથી આ ખેડૂતનું દારિદ્ર્ય દૂર થઈ જશે. કૃષકસ્ય પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેને ધનસ્ય નષ્ટમ ભવિષ્યતિ, એટલે કે એને માર્ગમાં મળેલું જે ધનની થેલી હતી તેનાથી એનું દારિદ્ર દૂર થઈ જશે. છેલ્લો પ્રશ્ન, કૃષક પુત્ર
ભાગમાં શું મળ્યું હતું? તો કે વૃષભ પુત્રેણ માર્ગે ધનશ્રિતઃ પ્રાપ્તઃ, ધનની થેલી પ્રાપ્ત થઈ હતી. અહીંયા બધું જ પૂરું થાય છે, સંપૂર્ણ થાય છે. તમને સંસ્કૃતમાં જે ગદ્ય બેના સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નો આપેલા છે એ બધા જ, એટલે કે પ્રશ્ન એક જે સંસ્કૃતમાં વિકલ્પ માટેના આપેલા છે, સાથે સંસ્કૃતમાં ઉત્તર આપવાના, ગુજરાતીમાં ઉત્તર આપવાના, અને જેટલી પણ એક્સરસાઇઝ આપેલી છે બધી જ તમારી નોટમાં લખવાના છે.